गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपने चैप्टर छे पूर्ण करी हो तो क्या पछी हवे आज आपने नौ चैप्टर छे शुरू करी जे चैप्टर नंबर 9 समय संख्याओ। અહીંયા આપણે નવ ચેપ્ટર સ્ટાર્ટ કરી છે, નવો જ તે આખો ટોપિક છે। સમય સંખ્યા વિશે તમે આગળથી વાત કરી છે ને, પણ તમે એના વિશે સમજ્યા છો કે સમય સંખ્યા છે એ શું છે, તો આપણે પહેલા તો એને વાત કરીએ કે સમય સંખ્યા છે એનું સૂત્ર શું છે। તો કે p ના છેદમાં q, સમય સંખ્યાને એનો જે સંજ્ઞા છે તો એ શું છે, p ના છેદમાં q, જ્યાં p શું છે અંશ, q છે શું, તો કે છેદ, એટલે જ્યાં p બરાબર અંશ અને q બરાબર છેદ, અને છેદ છે કે ક્યારે ઝીરો હોઈ શકે નહીં, કારણ કે જો ઝીરો હોય તો તો એ ઇન્ફિનિટી થઈ જાય। દાખલા તરીકે હું એમ કહું એક ના છેદમાં ઝીરો, તો તમે ભાગાકાર કરશો તો એનો જવાબ છે એ અનંત, એટલે કે અસ્તિત્વમાં નથી એવું આવશે। કારણ કે જ્યારે પણ છેદમાં ઝીરો હોય છે ત્યારે એનો જવાબ મળતો નથી, એમાં એરર છે એ આવી જાય છે। તમે કેલ્સી માંગે તમારે તમારા મોબાઈલમાં છે ભાગાકાર કરશો ત્યારે તમને ખબર પડશે આ એકના છેદમાં ઝીરો છે, અને હવે જે ઝીરો ના છેદમાં એક, જ્યારે ઝીરો ના છેદમાં એક આવે ત્યારે એનો જવાબ છે શૂન્ય હશે, પણ જ્યારે છેદમાં ઝીરો હોય ત્યારે એનો જવાબ મળતો નથી। માટે આપણે q છે એ કોઈ દિવસ ઝીરો હોઈ શકશે નહીં, કોઈક ને કોઈક તો વેલ્યુ એ ધરાવતા જશે। એટલે p છે એ અંશ છે, q એ છેદ છે, પણ q ઝીરો નથી, એટલે આપણે એને એવું લખી શકીએ કે q ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો। q આ સંજ્ઞાને શું સમજાશે, તો કે ડઝ નોટ ઇક્વલ ટુ, બરાબર, ડઝ નોટ ઇક્વલ ટુ, એટલે q ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, કે q છે એ ઝીરો છે નહીં, ક્લિયર। હવે આ સમય સંખ્યા છે એ ધન પણ હોય ઋણ પણ હોય, તો એના આપણે થોડા મુદ્દાઓ લખીએ કે p અને q ના પૂર્ણાંકો ધન હોય, બરાબર, કે બંને છે એ ધન હોય। દાખલા તરીકે આપણે વાત કરીએ, મેં ઉદાહરણ લખું છું, તો કે બે ના છેદમાં ત્રણ ગમે સંખ્યા હોઈ શકે, પાંચ ના છેદમાં ચાર, દસ ના છેદમાં બાર, એવી કોઈ જરૂર નથી કે બે સંખ્યા જોઈએ, તમે એને મોટી સંખ્યા પણ લઈ શકો। દાખલા તરીકે 8888 છેદમાં 1000, બરાબર, આ પણ શું થઈ ગયું p ના છેદમાં ગયું, એટલે આપણે અપૂર્ણાંક કહેતા હતા, યાદ હોય તો તમને, દશાંશ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક આપણે એમાં ફેરવતા હતા, તો અપૂર્ણાંક છે તે શું છે, p ના છેદમાં q, અને p ના છેદમાં q હોય તે સંખ્યા કઈ થઈ ગઈ, તો કે સમય સંખ્યા, બરાબર। એટલે કે p અને q ના પૂર્ણાંકો ધન હોય, પછી બીજું તો કે p અને q ના પૂર્ણાંકો ઋણ હોય, બંનેના પૂર્ણાંકો છે એ ઋણ હોય। દાખલા તરીકે 7 ના છેદમાં -8, -7 ના છેદમાં -8, -5 ના છેદમાં -4, -22 ના છેદમાં -25, બરાબર। એટલે p અને q ના પૂર્ણાંકો ધન હોય, p અને q ના પૂર્ણાંકો છે એ ઋણ પણ હોય। હવે તો કે p છે એ ઋણ પૂર્ણાંક હોય અને q ધન પૂર્ણાંક હોય, એવી પણ શક્યતા હોય, તો દાખલા તરીકે હું એમ કહું આપણે અહીંયા p પૂર્ણાંક ઋણ પૂર્ણાંક છે, એટલે આપણે -3 ના છેદમાં 2, -7 ના છેદમાં 9, -50 ના છેદમાં 100, તો આ બધી થઈ ગઈ। અને પણ આપણે સમય સંખ્યા કહેવાય, એટલે કાં તો બંને ધન હોય, કાં તો બંને ઋણ હોય, કાં તો p ધન હોય અથવા તો p ઋણ હોય, q ધન હોય। અને હવે જે ચોથો નિયમ આવે છે એ એવો છે
बढ़ने का चेंज सरखा होगा जो है
तो के माइनस सात माइनस छ माइनस पांच माइनस चार माइनस त्रण माइनस बे माइनस एक तो आ बधी कई संख्या थई जीरो अने माइनस आठ नी वच्चे थई गई छेदमां आठ छे तो एने पण छेदमां आठ छे की करी नाखवानो एटले आपणे समय संख्या केटली आवशे तो माइनस आठ अने जीरो माइनस आठ अने जीरो नी वच्चे कीधुं छे एटले आपणे शुं लखवानुं माइनस सात ना छेदमां आठ छेद तो बधानो सरखो जावे तो माटे छे आपणे छेद सरखा करीए ले आंख बंद करीने आपणे माइनस सात ना छेदमां आठ माइनस छ ना छेदमां आठ माइनस पांच ना छेदमां आठ माइनस चार ना छेदमां आठ माइनस त्रण ना छेदमां आठ आपणने पांच संख्या कीधी छे एटले आपणे पांच लखीशुं टूंकमां हुं तमने एटला माटे में कीधुं के आ बंने जे तमे गुणो छो एनो गेप केवो होवो जोईए मोटो जो गेप मोटो हशे तो आपणे वच्चेनी संख्याओ छे ए लखी शकीए अहींया आपणने पांच ज कीधी पण अहींया हुं टेस्टमां खाली ट्विस्ट करी नाखुं पांच कीधी हुं सात लखी नाखुं तो बे संख्याओ वच्चे सात आवती होय एटलो मोटो गेप तो होवो जोईए एटले आपणे अहींया गुणाकार करवामां खास ध्यान राखवानुं के कई संख्या भरीशुं तो वच्ચેની सात संख्या छे એનો સમાવેશ થઈ જશે એટલે ઈ સંખ્યા વડે આપણે એને ગુણવાનું ક્લિયર ચલો એના પછીનો બીજો દાખલો છે કે માઈનસ બે અને એક માઈનસ બે અને માઈનસ એક પાંચ સંખ્યા સંખ્યા શોધવાની છે તો માઈનસ બે ના છેદમાં એક કઈ સંખ્યા વડે ગુણું છું તો કે ગમે એ સંખ્યા લઈ લઈએ એક કામ કરીએ આપણે ત્રણ લઈ લઈએ તો માઈનસ બે ગુણ્યા બે ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ એવી જ રીતે અહીંયા માઈનસ એક આપેલું છે તો માઈનસ એક છેદમાં કાંઈ નથી એટલે એક કઈ સંખ્યા વડે ગુણ્યો તો છેદ સરખું થઈ ગયો તો કે ત્રણ વડે તો અહીંયા પણ ત્રણ વડે ગુણીશું તો માઈનસ ત્રણ ના છેદમાં ત્રણ હવે તમે અહીંયા જુઓ માઈનસ છ ના છેદમાં ત્રણ માઈનસ ત્રણ ના છેદમાં ત્રણ આવ્યું તો આપણે એમ વિચારીએ આપણે પાંચ સંખ્યાની સંખ્યા લખવાની છે તો કઈ લખીએ તો માઈનસ ત્રણ પછી માઈનસ ચાર માઈનસ પાંચ અને માઈનસ છ તો થઈ ગયું તો જુઓ બે સંખ્યાનો સમાવેશ થઈ ગયો ખ્યાલ પડ્યો એટલા માટે હું તમને કીધી કે આ બંનેનો જે ગેપ છે એ કેવો હોવો જોઈએ તો કે મોટો હોવો જોઈએ જો ગેપ મોટો હશે તો આપણે એ સંખ્યા છે એ લખી શકીશું તો હવે આપણે અહીંયા બીજી સંખ્યા વિચારવાનું જાણે પણ આવો થાય જાય આપણે બીજી સંખ્યા વિચારવાનું तो अहीं माइनस एक ने पांच अने एक गुणिया पांच पांच दू दस पांच एक पांच एवी ज रीते अहीं पांच माइनस पांच ना छेदमां पांच तो हवे जो पांच संख्या थई गई माइनस पांच छे माइनस छ माइनस सात माइनस आठ माइनस नौ माइनस दस थई गयुं ચાલો હજી પણ આપણી ચાર સંખ્યા થઈ હજી આપણે અહીંયા છ વડે ગુણવું પડશે હવે તો છ ગુણ્યા બાર છેદમાં છ અહીંયા પણ છ વડે તો માઇનસ છ ના છેદમાં છ ક્લિયર સમાવેશ થઈ જોયો વચ્ચે કીધું છે એ બંને સંખ્યાનો સમાવેશ થયો એની વચ્ચેની સંખ્યા છે લેવલ તો હવે માઇનસ બાર કરી તો માઇનસ સાત માઇનસ આઠ માઇનસ નવ માઇનસ દસ માઇનસ અગિયાર તો થઈ ગઈ સમય સંખ્યા પાંચ તો આ જવાબ શું લખવાનો માઇનસ સાત ના છેદમાં છ માઇનસ આઠ ના છેદમાં છ માઇનસ નવ ના છેદમાં છ માઇનસ દસ ના છેદમાં છ માઇનસ અગિયાર ના છેદમાં છ બરાબર છેદ તો જે અહીંયા આવશે એ જ તે બધાનો છેદ આવે તો જ થઈ ગયો કે એની વચ્ચેની સંખ્યા છે અને બીજી વાત કે આ બંનેનો છેદ છે કેવો કરવાનો સરખો હવે આ તો આપણે ઋણ પૂર્ણાંકો આપેલા હતા ત્યારે પણ હવે એક્ચ્યુઅલી જ્યારે આપણને પૂર્ણાંક સ્વરૂપમાં આપ્યું હોય અને કીધું હોય કે સમય સંખ્યા શોધો ત્યારે શું કરવાનું તો જો એક દાખલો આપ્યો છે ત્રીજો તો એની રકમ છે આપણી પાસે કે માઇનસ ચાર ના છેદમાં પાંચ અને બીજી કઈ રકમ છે તો કે માઇનસ બે ના છેદમાં માઇનસ ચાર ના છેદમાં
તો હવે અહીંયા કેવી રીતે કરશું તો પાછું શું કરવાનું તો કે બંને નું શું કરી નાખવાનું લસાઅ કાઢી નાખવાનું તો લસાઅ કાઢી નાખી એટલે બધાનો છેદ કેવો થઈ ગયો હોય સરખો તો ચાલો લસાઅ કાઢીએ તો લસાઅ 5 અને 3 છે જ્યારે પણ છેદ અલગ અલગ આવે ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું કે લસાઅ છે એ કાઢી નાખવાનું એટલે પેલા દરિયા 3 વડે ભાગીનો હોય તો 5 એને 3 એકા 3 5 વડે ભાગી કરીએ એટલે અહીંયા 1 તો અહીંયા લસાઅ છે એ શું આવ્યો તો કે 15 એટલે કે બધાના છેદમાં શું હોવું જોઈએ 15 તો હવે તમને માઇનસ 4 ના છેદમાં 5 છે મને 15 લાવવું છે તો હું કેટલા વડે કરી નાખીશ ને તો કે 3 વડે તો 5 ગુણ્યા 3 ઉપર 3 3 પેટર્ન બનાવવાની છે જે પેટર્ન આપી છે એની
चार सौ
સાત તો 48 સંખ્યાને આપણે હું અહીંયા પર ટીચ કર્યું ને 3 ના છેદમાં 5 ને પકડી રાખો ને એના આધારે આપણે 2 3 4 વડે ગુણાઈએ તો આપણે બાકીની સંખ્યા જે મળી ગઈ તો આમાં પણ એ જ કરવાનું છે કે -2 ના છેદમાં 7 આપી છે 48 ઈ સંખ્યાને આપણે ગુણતા છીએ તો ચાલો -2 ના છેદમાં 7 આપ્યું છે તો એને આપણે 2 વડે ગુણી નાખીએ તો માઈનસ નિશાની 2 2 4 7 2 14 એના પછી તો કે -2 ના છેદમાં 7 ને હું 3 વડે ગુણું તો 3 2 6 7 તેથી ને 21 -2 ના છેદમાં 7 ને 4 વડે ગુણું તો 4 2 8 માઈનસ નિશાની 7 6 28 -2 ના છેદમાં 7 ને 5 વડે ગુણો ગમે તે સંખ્યા વડે ગુણી શકાય બરાબર પણ એનો સમાન હોવો જોઈએ સમી સંખ્યા વચ્ચેનો જે ગેપ છે કેવો હોવો જોઈએ સમાન એટલે 5 2 10 7 5 ને 35 તો આ એનો જવાબ ક્લિયર તો હવે બાકીના બે પ્રશ્નો છે તમારે હોમવર્કમાં જાતે કરવાના છે તો હવે સમી સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર નિર્દેશન કરવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે સંખ્યા રેખા ઉપર આપણે કેવી રીતે દર્શાવી શકાય સંખ્યા રેખાનું નિયમ પર
હવે જો 3 ના છેદ માં 4 ક્યાં આવે છે તો કે અહીંયા દુનિયા આપણે દર્શાવી દેવાનું તો આને કહેવાય સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપરનું નિરૂપણ કે જે આપણે સાદી સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા એ જ રીતે આપણે એને દર્શાવી દેવાનું હવે -5 ના છેદ માં 8 છે તો સાદી સમય સંખ્યા 0 -1 -2 -3 -4 -5 -6 1 2 3 4 ચલો કઈ સંખ્યા વડે એને ભાગવાનું છે 8 વડે બધાને છેદમાં 8 સીધો 8 બંધ કરીને ભાગી નાખવાનું બરાબર હવે -5 ના છેદમાં 8 ભાગ્યું હોય સંખ્યા કઈ છે તો કે આ જો લઈ આ સંખ્યા રેખા એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ ક્લિયર હવે 7 ના છેદમાં 8 મૂકું છું એટલે કે અહીંયા 0 -1 -2 -3 -4 1 2 3 4 5 6 7 બધાને 8 વડે ભાગી નાખો ચલો 7 ના છેદમાં 8 આવતો હોય તો ગાજોરી ભાઈ ઈ તમારું છે નિરૂપણ થઈ ગયું કેવાય 7 ના છેદમાં 4 આવે છે તો અહીંયા 0 -1 -2 -3 -4 -5 -6 -7 એક રીતે 1 2 3 4 કઈ સંખ્યા વડે ભાગવાનું છે 4 વડે હોમવર્ક